નમસ્તે બાળ મિત્રો, ઓનલાઈન લેક્ચરમાં હું અમિતા ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ આપણો અંગ્રેજી વિષયનો બીજો લેક્ચર છે. અહીં આપણે ઓજારોના અંગ્રેજી ઉચ્ચાર અને તેના નામ ગુજરાતી અર્થ લખવાના છે. સૌથી પહેલાં તો અહીંયા પહેલું બતાવે છે તમને સો. સો એટલે કે કરવત, એની નીચે છે પ્લેન. પ્લેન એટલે કે રંદો. ડ્રીલ, ડ્રીલ એટલે શારડી. સીઝર્સ, સીઝર્સ એટલે કાતર. ફાઇલ, ફાઇલ એટલે કાનસ. બાજુના ખાનામાં આવીએ તો એની નીચે છે એક્સ. એક્સ એટલે કુહાડી. સિકલ, સિકલ એટલે દાતરડું. રેઝર, રેઝર એટલે અસ્ત્રો. પિન્સર્સ એટલે ચીપિયો. ચીઝલ, ચીઝલ એટલે ફરસી. એની બાજુમાં છે સ્પેડ. સ્પેડ એટલે કોદાળી. પ્લાયર્સ, પ્લાયર્સ એટલે કે પક્કડ. હેમર, હેમર એટલે હથોડી. એનવિલ, એનવિલ એટલે કે એરણ. સ્ક્રૂડ્રાઈવર, સ્ક્રૂડ્રાઈવર એટલે ડિસમિસ. હવે એની નીચે તમને આપ્યું છે, આ હતું યુનિટ 85. હવે એની નીચે છે ઓઝારોના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખવાના છે, જે અહીં તમને બતાવું છું. સૌથી પહેલાં છે સો. તો આપણે જોઈ ગયા સો એટલે અંગ્રેજી અર્થ છે, એનું ગુજરાતી ઉચ્ચાર થાય, ગુજરાતી અર્થ થાય કરવત. સો એ અંગ્રેજી ઉચ્ચાર છે, એનું ગુજરાતી અર્થ થાય કરવત, તમને સ્ક્રીન પર દેખાશે. પ્લેન, પ્લેન ઈ અંગ્રેજી ઉચ્ચાર છે, એને ગુજરાતીમાં કહેવાય રંધો, કે જે સુથાર લોકો વાપરે છે. ડ્રીલ, ડ્રીલ એટલે સારડી, કે જેનાથી હોલ પાડી શકાય છે કે કાણા પાડી શકાય છે. સ્પ્રેડ, સ્પ્રેડ એટલે કોદાળી, કે જેનાથી આપણે ખેતરમાં કોદાળીનો ઉપયોગ કરીએ છીએ. હેમર, હેમર એટલે હથોડી. હથોડીનો ઉપયોગ આપણે ઘણી જગ્યાએ કરતા હોય છે, ખીલી મારવા માટે. બાજુમાં છે એક્સ. એક્સ એટલે કુહાડી. કુહાડી જમીન ખોદવા માટે કુહાડીનો ઉપયોગ કરવામાં આવે છે. હળનો ઉપયોગ કરવામાં આવે છે. ચીઝલ, ચીઝલ એટલે ફરસી. એની નીચે છે સિકલ. સિકલ એટલે દાતરડું. ફાઇલ, ફાઇલ એટલે કાનસ. એની નીચે છે સીઝર્સ. સીઝર્સ એટલે કાતર. બાજુમાં છે રેઝર. રેઝર એટલે અસ્ત્રો. પિન્સર્સ, પિન્સર્સ એટલે ચીપિયો. પ્લાયર્સ, પ્લાયર્સ એટલે કે પક્કડ. એનવિલ, એનવિલ એટલે એરણ. સ્ક્રૂડ્રાઈવર, સ્ક્રૂડ્રાઈવર એટલે ડિસમિસ. આમ અહીંયા તમારો 86 નંબરનો યુનિટ પૂરો થયો છે. એની નીચે છે 87 નંબરનો યુનિટ, ઓજારોના નામ સામે અંગ્રેજી ઉચ્ચાર લખવાનો હતા. સૌથી પહેલાં આપણે ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખ્યા, હવે આપણે ગુજરાતી અર્થની સામે અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે. આની પહેલાં આપણે અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખ્યા હતા, હવે અંગ્રેજી ઓજારના નામ સામે અંગ્રેજી ઉચ્ચાર લખવાનો છે. પહેલું છે રંધો. રંધો એટલે કે પ્લેન, એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે પ્લેન. એની નીચે છે અસ્ત્રો. અસ્ત્રો એટલે કે રેઝર. એની નીચે છે પકડ. પકડને કહેવામાં આવે છે પ્લાયર્સ. શારડી, શારડીને કહેવામાં આવે છે ડ્રીલ. કુહાડી, કુહાડીને કહેવામાં આવે છે એક્સ. કાતર, કાતરને કહેવામાં આવે છે સીઝર્સ. ફરસી, ફરસીને કહેવામાં આવે છે ચીઝલ. કાનસ, કાનસને કહેવામાં આવે છે ફાઇલ. ચીપિયો, ચીપિયો એટલે પિન્સર્સ. કોદાળી, કોદાળીને કહેવામાં આવે છે સ્પેડ. બાજુમાં છે એરણ. એરણને કહેવામાં આવે છે એનવિલ. હથોડી, હથોડીને કહેવામાં આવે છે હેમર. કરવત, કરવતને કહેવામાં આવે છે સો. દાતરડું,
દાતરડુંને કહેવામાં આવે છે સિકલ. ડિસમિસ, ડિસમિસને કહેવામાં આવે છે સ્ક્રૂડ્રાઈવર. અહીં તમારી અહીં તમારું 100 નંબરનું પાનું પૂરું થાય છે. હવે નવો ટોપિક શરૂ થાય છે. તમે અત્યાર સુધીમાં સ્વર વિશે ભણી ગયા છો. ગુજરાતીમાં સ્વર તમે જોયા છે કે અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહ, એ ગુજરાતીના સ્વર કહેવામાં આવે. જ્યારે ક ખ ગ એ બધા વ્યંજન કહેવાય. એ જ રીતે અંગ્રેજીમાં પણ એ ઈ આઈ ઓ અને યુ તમને અહીંયા દેખાતા હશે કે એ ઈ આઈ ઓ અને યુ એ 5 સ્વર છે, જ્યારે બાકીના બી સી ડી એફ જી એચ જે કે એલ એમ એન પી ક્યુ આર એસ ટી વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ એ બધાને વ્યંજન કહેવામાં આવે છે. જ્યારે અંગ્રેજીની અંદર એબીસીડીની અંદર જ તે એ ઈ આઈ ઓ યુ ઈ 5 શું કહેવાય? સ્વર કહેવાય, કે જે ગળામાંથી બોલાય છે. હવે આ પાઠની અંદર આપણે એ કે એન એનો ઉપયોગ કરવાનો છે. અંગ્રેજી ભાષામાં એ એન અને ધ એ 3 આર્ટિકલ કહેવામાં આવે. આપણે અહીંયા ધ આર્ટિકલનો ઉપયોગ કરવાનો નથી. હવે 2 નંબર નોંધ લખેલી છે, એમાં તમે વાંચો. અંગ્રેજી મૂળાક્ષરમાં એ ઈ આઈ ઓ ને યુ એ 5 સ્વર છે. એબીસીડીની અંદર જ આવે છે એ ઈ આઈ ઓ યુ એ 5 સ્વર છે. બાકીના બધા મૂળાક્ષર છે કે બી સી ડી મેં જેમ બોલ્યું એ બધા વ્યંજન કહેવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં એક વચનમાં આવતા વ્યંજનથી શરૂ થતા જાતિવાચક નામની પહેલાં એ આર્ટિકલ અને સ્વરથી શરૂ થતા જાતિવાચકના નામની પહેલાં એન આર્ટિકલ મૂકવામાં આવે છે. હવે તમને થશે જાતિવાચક એટલે કે કોઈ પણ એક જાતિ, જો અહીંયા બતાવી છે તમને બળદ ઊંટ ઘેડા કોઈ પણ એક કે જેની સંખ્યા તમે ગણી શકતા હોય, ગણી શકાતી હોય એની પાછળ એ આર્ટિકલ મૂકવામાં આવે. અને વ્યંજનથી શરૂ થતો હોય તો, સ્વરથી શરૂ થતા હોય તો એની આગળ એન આર્ટિકલ મૂકવામાં આવે છે. આ એક વચનમાં, એક વચન એટલે શું તમને થતું હશે? તો જુઓ અહીં તમને બતાવું છું, અહીંયા તમને બતાવ્યું છે ઈંડુ. તો ઈંડુ એ એક હોય તો એ એક વચનમાં, પણ ઈંડા જ્યારે તમે ઈંડા બોલો તો એક કરતાં વધારે હોય તો ઈંડા બોલાય. હોડી તો કે હોડી એક તો એક વચનમાં બોલાય, પણ હોડીઓ તો ઘણી બધી એક કરતાં વધારે હોય તો હોડીઓ લખાય છે. કુહાડી તો કુહાડીઓ એક કરતાં વધારે કુહાડીઓ તો કુહાડીઓ બોલાય, પણ એક કુહાડી બતાવી છે એટલે તમે કુહાડી એમ બોલી શકો. તો એક વચન કોને કહેવાય, બહુવચન કોને કહેવાય? એક કાણું હોય તો કાણું બોલાય, પણ ઘણા બધા હોય તો કાણા. એમ તમને ખ્યાલ આવે છે કે એક વચન કોને કહેવાય, બહુવચન કોને કહેવાય? એ તમારે ગુજરાતીની અંદર એ બધું ભણવામાં આવશે. આપણે અંગ્રેજી ભણીએ છીએ, જ્યારે અંગ્રેજીની અંદર તમને ખબર છે કે 5 સ્વર છે, બાકીના બધા વ્યંજન છે. જુઓ અહીંયા તમને બતાવ્યો છે એ, તો એ શું કહેવાય? સ્વર કહેવાય. એ ઈ આઈ ઓ અને યુ અહીંયા આ રીતે આપેલા છે, એમાં તમારે બાજુમાં લખવાનું છે અંગ્રેજીમાં અને નીચે ગુજરાતીમાં લખવાનું છે એ ઈ આઈ ઓ અને યુ. અહીંયા યુનિટ 89 તમારો પૂર્ણ થાય છે કે જે તમારે નોટબુકમાં લખવાનો રહેશે. હવે અહીંયા કોની ક્યાં તમને એ લગાડવાનો અને ક્યાં એન લગાડવાનો એ તમને બતાવ્યું છે. જો એ ગુજરાતીમાં પણ લખ્યું છે કે અ હેન એટલે કે મરઘી. અ હેન શું કામ? કારણ કે એચ એચ ઈ શું છે? વ્યંજન છે, સ્વર નથી. એ ઈ આઈ ઓથી શરૂ થતા સ્પેલિંગની આગળ એન મૂકવાનો, બાકી વ્યંજનથી શરૂ થતા સ્પેલિંગની આગળ તમારે એ મૂકવાનો. અ હેન એટલે કે મરઘી એક વચન છે, બરાબર. હવે ઓક્સ, ઓ એ ઓ ક્યાં આવ્યો? તો કે ઓ ભાઈ તમારો સ્વર છે, ઓથી શરૂ થાય છે ઓ એક્સ, એટલે ઓથી શરૂ થાય છે એટલે તમારે એની આગળ શું મૂકવાનું? એન. એન ઓક્સ એટલે કે બળદ. કાઉ, સી શું છે ભાઈ? તો કે સી વ્યંજન છે, તો કોઈ પણ વ્યંજનની આગળ તમારે એ આર્ટિકલ મૂકવાનો છે. અ કાઉ
काव एटले के गाय। एनी पछी छे आउल, ओ डबल्यू एल, आउल एटले के घुवड। ओ ई शू कहेवाय तो के आपने खबर छे ए ई आई ओ अने यू ई स्वर छे। स्वरनी आगळ एन आर्टिकल मूकवानो छे तमारे। एन आउल एटले के घुवड। હવે છે કાર, તો કારની આગળ કેમ એ લગાડ્યો? કારણ કે સી ઈ વ્યંજન છે, સ્વર નથી, સ્વરની આગળ એન મૂકવાનો આર્ટિકલ, એ એન એન આર્ટિકલ મૂકવાનો અને બાકી બધામાં એ આર્ટિકલ મૂકવાનો। અ કાર એટલે કે મોટર। બાજુમાં છે અ પેન, પી શાનાથી શરૂ થાય તો કે વ્યંજન, પી ઈ એન પેન, તો પી પહેલો અક્ષર છે તો પીની વ્યંજન છે એટલા માટે એની આગળ એમ લખાશે। અ પેન એટલે કે કલમ। હવે એગ, ઈ ડબલ જી એગ, એગ એટલે ઈંડું। ઈ ઈશ્વર છે, ઈ ડબલ જી ઈ પહેલો અક્ષર છે એટલે ઈશ્વર કહેવાય। એ ઈ આઈ ઓ યુ, તો ઈ ઈશ્વરમાં આવે છે એટલે એની આગળ એન આર્ટિકલ મૂકાશે, એન એગ એટલે કે ઈંડું। હવે છે એક્સ, તો એ એક્સ ઈ, તો એ સ્વર છે, એથી શરૂ થાય છે, સ્વરથી શરૂ થતાં કોઈ પણ જાતિવાચક નામની આગળ તમે એન આર્ટિકલ મૂકવાનો રહેશે, એન એક્સ એટલે કે કુહાડી। હવે જુઓ એન્ટ, પહેલો અક્ષર કયો છે? એ એન ટી, એન્ટ, એ ઈ સ્વર છે એટલે એની આગળ કયો આર્ટિકલ મૂકાશે? તો કે એન આર્ટિકલ મૂકાશે, એન એન્ટ એટલે કે કીડી। બોટ, બી ઓ એ ટી, તો બી ઈ વ્યંજન છે એટલે એની આગળ એ આર્ટિકલ મૂકાશે, અ બોટ એટલે કે હોડી। આયરન, આઈ આર ઓ એન, તો આઈની આઈ ઈ શું છે? તો કે સ્વર છે, એ ઈ આઈ ઓ યુ, તો જે સ્વરથી શરૂ થતા સ્પેલિંગ હોય તો એની આગળ એન આર્ટિકલ લખાશે, એન આયન એટલે ઇસ્ત્રી। અજીબ, જે ડબલ ઈ પી જીપ, જે ઈ વ્યંજન છે તો વ્યંજનની આગળ એ આર્ટિકલ મૂકવાનો, અજીપ એટલે કે જીપ। અહીં તમારો બીજા નંબર 101 નંબરનું પાનું પણ પૂર્ણ થાય છે અને યુનિટ 90 પણ પૂર્ણ થાય છે। આમ યુનિટ 85, 86, 87, 88, 89 અને 90 એમ કુલ 6 યુનિટ તમારે નોટબુકમાં લખવાના રહેશે। જો તમારી પુસ્તક હોય તમારી પાસે તો પુસ્તક પણ પૂરવાનું અને નોટમાં પણ લખવાના, જ્યારે તમે મને બતાવવા આવો ત્યારે તમારે નોટ બતાવવાની રહેશે એટલે તમારે નોટમાં ખાસ લખવાનું રહેશે। અહીંયા ઉપર નોંધ આપી છે, એ નોંધ પણ તમારે ઉતારવાની છે અને સમજવાનું છે। મેં જે સમજાવ્યું એ ફરીવાર ન સમજાય તો વિડીયો ફરીવાર જોજો, સમજજો। સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતી હોય તો તેની આગળ એ આર્ટિકલ લખવાનો, અ હેન, જ્યારે સ્વરથી શરૂ થતી હોય તો તેની આગળ તમારે એન આર્ટિકલ લખવાનો, સ્પેલિંગની શરૂઆત એ ઈ આઈ ઓ કે યુથી થતી હોય તો તેની આગળ તમારે એન આર્ટિકલ લખવાનો। આમ અહીં તમારો આ લેક્ચર પૂરો થાય છે। ગુડ બાય।